નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ અગિયાર વિષય છે ભૂગોળ અને ભૂગોળ વિષયની અંદર પાઠ નંબર છે પાંચમો જેનું નામ છે ભૂમિખંડો અને મહાસાગરો તો ભૂમિખંડો અને મહાસાગરો નામનો જે પાઠ આપવામાં આવે છે તો એ પાઠનું જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એના સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડિયોની નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના સમય પહેલો છે કે ભૂમિખંડો અને મહાસાગરોની વહેંચણીની લાક્ષણિકતાઓ સમજાવો તો જોઈએનો જવાબ તમારી સમક્ષ આપવામાં આવે છે તો ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડાના એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું અને આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા ભૂખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયો વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારો મહાસાગર અને પાણીની સપાટી કરતાં ઊંચાઈએ આવેલા ભૂમિભાગો ભૂમિખંડો કહેવાયા ભૂમિખંડો મુદાવરણ અને મહાસાગરો ન બનેલા છે બંનેની વહેંચણીની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે તો જોઈએ પહેલું કે મહાસાગરો સમુદ્રો અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ એકોતેર ટકા અને ઓગણત્રીસ ટકા છે બીજું પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાં માત્ર ચૌદ પોઈન્ટ આઠ ચૌદ પોઈન્ટ ઝીરો આઠ કરોડ ચોરસ કિલોમીટર ભૂમિખંડો પથરાલા પથરેલા છે જ્યારે પૃથ્વીના કુલ કુલક્ષેત્રફળના લગભગ છત્રીસ પોઈન્ટ છ્યાંશ સાઠ કરો ચોવીસ કિલોમીટર જેટલો વિશાળ ભૂમિ મહા ભૂમિભાગ એટલે કે મહાસાગરો રોકે છે ઉત્તર ગોળાર્ધમાં ભૂમિખંડો વધુ વિસ્તાર રોકે છે તેથી ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ કહે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે તેથી તેને જળ ગોળાત્ કહે છે નંબર ચાર ભૂમિખંડોનો ભૂમિખંડોમાં ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા આફ્રિકા રશિયા યુરોપ તથા એન્ટાર્કટિકા વગેરે ખંડોનો સમાવેશ થાય છે જ્યારે એટલેટિક પેસેફિક હિંદ આર્કટિક અને એન્ટાર્કટિકા આ મહાસાગરનો સમાવેશ થાય છે નંબર પાંચ ભૂમિખંડો અને મહાસાગરો એકબીજાની સામ સામે ગોઠવાયેલા છે છઠ્ઠું ભૂમિખંડો અને મહાસાગરોનો આકાર મુખ્યત્વે ત્રિકોણાકાર છે સાતમો મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સોકડા બનતા જાય છે જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સોકડા છે જે પ્રશ્ન નંબર બીજો ખંડન પ્રવહન સિદ્ધાંત ચર્ચવાનો છે તો જમીન ખંડો અને મહાસાગરની ઉત્પત્તિ માટે મુખ્ય બે વિચારધારાઓ છે તો પહેલું કઈ કઈ છે તો જોઈએ નંબર એક આલ્ફેડ વેગનનો પ્રવાહન સિદ્ધાંત અને બીજું ભૂતખ્તની સંચલન સિદ્ધાંત તો આલ્ફેડ વેગનનો ખંડ પ્રવાહન સિદ્ધાંત જર્મન જર્મન ખગોળશાસ્ત્રી કે આબોહવા શાસ્ત્રી પ્રોફેસર આલ્ફેડ વેગને ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિતરણ સમજાવતો સિદ્ધાંત ઓગણીસો બારમાં રજૂ કર્યો અને આ સિદ્ધાંત મુજબ પૃથ્વી સપાટી પર એક અને માત્ર એક આદિ મહાખંડ હતો જેને જર્મન ભાષામાં પેન્જિયા કહે છે પેન્જીયા ઉત્તર ભાગને લોરેશિયા અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કહે છે બંને ભૂમિભાગોની વચ્ચે પૂર્વ પશ્ચિમ વ્યાપ્ત ટેઠીસ નામનો સમુદ્ર હતો અને આ પેન્જીયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીસરો પેન્થાલાસા નામનો આદિ મહાસાગર હતો બે જોઈએ કે ભૂતખ્તી સંચલન સિદ્ધાંત તો જોઈએ એમાં કે પેન્જીયા પર ગુરુત્વાકર્ષણ બદલાગતો આદિ મહાખંડમાં બંગાળ પડ્યું તૂટેલા ભૂમિખંડો તેની નીચે આવેલા ભૂરસ એટલે કે સીમા ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા અને આ ભૂમિખંડોમાંથી કેટલાક વિસ્ણ તરફ તો કેટલાક પશ્ચિમી તરફ સર સરખીને સ્થિર થયા જમીન ખંડો વચ્ચે નિર્માણ થયેલા ખાલી વિસ્તારમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા અને આ વિચારધારાથી ખંડોના કિનારાનું બંધારણ વનસ્પતિ અને જીવસૃષ્ટિ અંગેની અદ્યતન માહિતી પ્રાપ્ત થઈ છે હવે જે પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નો મુદ્દાસર ઉત્તર લખવાનીમાં પહેલો છે કે ભૂમિ સ્વરૂપ એટલે શું ભૂમિ સ્વરૂપના પ્રકારો જણાવવાના છે તો જોઈએ કે આકાર ખડક આકાર ખડગ્રસના ઊંચાઈ સમતલ વિસ્તારનું પ્રમાણ ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓ ધરાવતા ભૂમિભાગને ભૂમિસ્વરૂપ કહે છે પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપને ત્રણ જૂથમાં વેચવામાં આવ્યા છે પહેલું છે પ્રથમ શ્રેણીના ભૂમિસ્વરૂપો દ્વિતીય શ્રેણીના સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તો એમાં જોઈએ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે તો જોઈએ કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વ સ્વરૂપો તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરમાં તળ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે બીજું દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તો પ્રથમ શ્રેણીના ભૂમિખંડો અને મહાસાગરમાં પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલ દ્વારા બનેલા પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ફાટકીણો વગેરે વિશિષ્ટ ભૂભાગોને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તો લોબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બાહ્ય બાળ બાહ્ય બળો એટલે કે નદી હિમનદી પવન વરસાદ વગેરે દ્વારા ધોવાણ ઘસારણ તેમજ નિષ્પેક્ષણ થવાથી તૃતીય શ્રેણીના ભૂમિસ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા જેમાં મેદાનો કોતરો ડેલ્ટા ખીણો નાની ટેકરીઓ તેમજ વિવિધ અન્ય ભૂમિભાગો બન્યા છે અને સમુદ્ર કરાર રીતના હુવા ઉદ્વગામી અને અધોગામી સ્તંભો વગેરે ભૂમિ સ્વરૂપો પર તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે હવે જોઈએ પ્રશ્ન બીજો ભૂતકતી એટલે શું મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે તો જોઈએ કે જમીન ખંડો અને મહાસાગરનું તળિયું એકમ તરીકે ખસે છે તેમાં મેન્ટની ઉપર રહેલા મિશ્રાવરણ એટલે કે એથેસ્નોસ્પિયરનો પણ સમાવેશ થાય છે અને આવા નક્કર ભૂમિભાગોને ભૂતકતી કહે છે ભૂતકતીઓના કદમાં વૈવિધ્ય રહેલું છે કેટલીક ભૂતકતીઓ દસ હજાર ચોરસ કિલોમીટર કે તેથી વધુ ઓછો વિસ્તાર ધરાવે છે તો કેટલીક ભૂતકતીઓ દસ કરોડ ચોરસ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલી છે હવે જોઈએ કે પેસેફિક આફ્રિકા પેસેફિક આફ્રિકા યુરેશિયા વગેરે મોટી ભૂતકતીઓ છે વીસ જેટલી ગૌણ ભૂતકતીઓ પણ છે બિસ્માર્ક સોલોમન સોમ સોમાલિયન નાજકા કોકોસ ફ્યુજી વગેરે ગૌણ ભૂતકતીઓ છે મુખ્ય ભૂતકતીઓ સાત છે નંબર એક ઉત્તર અમેરિકાની ભૂતકતી બીજું નંબર બે જોઈએ દક્ષિણ અમેરિકાની ભૂતકતી પેસેફિક ભૂતકતી યુરેશિયન ભૂતકતી આફ્રિકાની ભૂતકતી ભારત ઓસ્ટ્રિયાની ભૂતકતી અને એન્ટર એન્ટર્કેટિકાની ભૂતકતી બરાબર છે હવે જે પ્રશ્ન નંબર ત્રીજો ભારતીય ભૂતકતીનું સંચલન સમજાવો તો જોઈએ કે વિશ્વમાં કુલ સાત મુખ્ય ભૂતકતીઓ છે તો ભારતીય ભૂતકતી તેમોની એક છે અને આ ભૂતકતી ભારતીય ઉપખંડ ઓસ્ટ્રેલિયા ખંડ ટાસ્માનિયા ન્યૂઝીલેન્ડ હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરના નૈઋત્ય વિસ્તારના તળિયાની બનેલી છે ભારતીય ભૂતકતીના ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી વચ્ચે દબાણ સર્જાય છે અને તેના પરિણામે અને તેના પરિણામે હિમાલય પર્વતશ્રેણીનું સર્જન થયું છે અને આજે પણ તેમાં ભૂકંપો થતા રહે છે એપ્રિલ બે હજાર પંદરમાં નેપાળમાં થયેલો ભૂકંપ આ જ પ્રક્રિયાનું એક પરિણામ છે ભારતીય ભૂતકતી આશરે પંચોતેર મિલિયન વર્ષો પહેલાં એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે અને આ ભૂતકતી અત્યાર સુધીમાં આશરે પાંચ હજાર કિલોમીટર સુધીનું અંતર કાપ્યું હોવાનું પણ મનાય છે ભારતીય ભૂતખતીની ઉત્તરે હિમાલય હિમાલય પર્વત શ્રેણીઓ તથા પશ્ચિમ અને દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં જળમગ્ન પર્વત શ્રેણીઓ આવેલી છે જે પ્રશ્ન નંબર ત્રીજો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે પહેલો છે પેન્જિયાનો અર્થ સમજાવવાનો છે તો આલ્ફેડ વેગેનારે ખંડ પ્રવાહનો સિદ્ધાંત રજૂ કર્યો તેના મતાનુસાર આજથી આશરે વીસ કરોડ વર્ષ પહેલાં વર્તમાન ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા પૃથ્વી સપાટી પર એક અને માત્ર એક જ ખંડ હતો જેને વેગેનારે એટલે કે પેન્જીયા નામ આપ્યું હતું પેન્જીયા જર્મન ભાષાનો શબ્દ છે જેનો અર્થ આદિ મહાખંડ થાય છે પેન્જીયાના ઉત્તર ભાગને લોરેશિયા અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કહે છે બરોબર છે કહે છે હવે જોઈએ ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપવાની છે તો જોઈએનો જવાબ કે ખંડ પ્રવહન સિદ્ધાંતના પ્રણેતા પ્રોફેસર આલ્ફેડ વેગનરના મતા અનુસાર અતિ પ્રાચીન સમયમાં પૃથ્વી સપાટી પર એક અને માત્ર એક જ ખંડ હતો જેને આદિ મહાખંડ તરીકે ઓળખવામાં આવતો હતો અને આ આદિ મહાખંડના દક્ષિણ તરફના જમીન સમૂહને ગોંડવા લેન્ડ કહેવામાં આવે છે જેને ઉત્તર તરફના ભાગને લોરેશિયા કહે છે અને આ સમય દક્ષિણ ધ્રુવ દક્ષિણ આફ્રિકાના કિનારા પાસે હતો ગોંડવાના લેન્ડમાં ઓસ્ટ્રેલિયા એન્ડ એન્ટાર્ક્ટિકા દક્ષિણ દક્ષિણ ભારત ઉપરાંત આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ભૂમિભાગો આવેલા હતા જો પ્રશ્ન નંબર ત્રીજો કયા ગોળાજને જળ કહેવામાં આવે છે અને શા માટે તો જોઈએ કે દક્ષિણ ગોળાતને જળ કહેવામાં આવે છે કારણ કે દક્ષિણ ગોળાતમાં જળરાશિના વિસ્તારો વધારે છે અહીંની જ રાશિ અને જમીન રાશિની સરખામણી કરીએ તો અહીં લગભગ નેવું પોઈન્ટ પાંચ ટકા પાણી અને માત્ર પાંચ પોઈન્ટ નવ પોઈન્ટ પાંચ ટકા જમીન વિસ્તારો આવેલા છે પૃથ્વી સપાટીના કુલ પાણીના વિસ્તારોમાંથી મોટાભાગનું પાણી દક્ષિણ ગુજરાતમાં મહાસાગરમાં અને સમુદ્ર રૂપે પથરાયેલું છે હવે જે પ્રશ્ન નંબર છે નીચેના ઉત્તર એક બે લખવાના પહેલું જોઈએ કે ખંડ પ્રવાહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય તો ખંડ પ્રવાહન સિદ્ધાંતને જી રમત દ્વારા સમજાવી શકાય છે બીજો પ્રશ્ન દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે તો જોઈએ કે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાણો ફાડકીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે કઈ વિચારધારાઓએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે તો ધ્રુવોનું ભ્રમણ એટલે કે બેલે બ્લેકેટ સમુદ્ર તળ પ્રસન્ડ કે હેરિયન્સ અને ચતુલક એટલે કે ગ્રીન અને ગ્રેગેરી વગેરે વિચારધારા ધારણાઓએ ખંડ પ્રવાહન સિદ્ધાંતે અનુમોદન આપી છે નંબર ચાર મોટી ભૂતકતીઓ કઈ કઈ છે તો જોઈએ કે પેસિફિક આફ્રિકા યુરેશિયન વગેરે મોટી ભૂતકતીઓ છે પ્રશ્ન નંબર પાંચમાં જોઈએ કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનું પહેલો છે કે મુખ્ય ભૂતખતીઓની સંખ્યા કેટલી છે તો એ કે છે સાત છે એટલે કે એ ઓપ્શન જવાબ આવશે જ્યારે બીજો પૃથ્વી સપાટી પર જલાવળનો કુલ કેટલા ટકા વિસ્તાર છે તો એ છે ઇકોતેર ટકા એટલે કે જે સી ઓપ્શન જે જવાબ સાચો બનશે પેન્જિયા એટલે શું તો પેન્જિયા એટલે કે આદિ મહાખંડ એટલે કે બી જે ઓપ્શન છે એ બી જવાબ સાચો બનશે ત્યારબાદ જોઈએ કે મેસ્કારમાં હારમાળાના કયા મહાસાગરનું જળમગ્ન છે તો ત્યાં જવાબ આવશે હિંદ એટલે કે ડી ઓપ્શન જવાબ બનશે ત્યારબાદ ખંડ પ્રવાહન સિદ્ધાંત રજુકરના જર્મન વિજ્ઞાનનું વિજ્ઞાનનું નામ શું હતું તો એનું નામ છે આલ્ફ્રેડ વેગ્નર એટલે કે એ ઓપ્શન જવાબ આવશે તો આ રીતે આપણે અહીંયા ધોરણ અગિયારના ભૂગોળ વિષયના પાઠ નંબર પાંચમો છે ભૂમિખંડો અને મહાસાગરો એનો આપણે સંપૂર્ણપણે વિડીયો શોધીને પૂરું કરીએ છીએ જો તમે વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને પણ દબાવી લો કારણ કે જેથી કરીને કોઈ નવો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એની એક નોટિફિકેશન મળી જશે અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકશો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે લિંક ખોલી અને તમે ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું